હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે સૌથી મોટી આગાહી કરી છે. તેમના મતે વરસાદ હજુ ગયો નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર 22, 23 અને 24 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. હવે સૌરાષ્ટ્રનો રાઉન્ડ. અરબસાગરમાં વધુ એક હલચલથી ફૂંકાશે પવન. દરિયાકાંઠામાં 22 થી 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. બીજી સિસ્ટમ પણ સૌરાષ્ટ્રને ફાયદો કરાવી શકે. ઓક્ટોબરમાં આવી શકે છે ખૂંખાર વાવાઝોડું. બીજી તરફ અંબાલાલ પટેલે ઓક્ટોબરમાં ખૂંખાર વાવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે ઓક્ટોબરમાં આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું. ફરી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 4 થી 14 ઓક્ટોબરમાં ખતરનાક વાવાઝોડું બનશે, જેની અસર દેશના દક્ષિણ પૂર્વીય તટો અને ગુજરાત પર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર. 5 દિવસ ભારે વરસાદ નહીં. ઉત્તર ગુજરાત કચ્છ માટે 24 કલાક ભારે. હવામાન વિભાગની મોટી ચેતવણી. ગુજરાતમાં વરસાદના તોફાની રાઉન્ડ બાદ હવે વરસાદ ક્યારે વિદાય લેશે તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના લોકોની ચિંતા ઘટાડી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ચિંતા જરૂર વધારી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું માનીએ તો આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે છે. કચ્છ પર સર્ક્યુલેશન છે, જેની ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વધુ અસર રહેશે અને વરસાદ પડશે. આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને ચેતવણી અપાય છે. તો બાકીના જિલ્લામાં મોટા ભાગે મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છ અને દ્વારકામાં હળવો વરસાદ થઈ શકે છે. હવે અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળશે. લોકોને બફારો સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 101.08% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 158.73%, સૌરાષ્ટ્ર ઝોનમાં 119.68%, ઉત્તર ગુજરાત ઝોનમાં 95.52%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.31%, પૂર્વ મધ્ય ઝોનમાં 96.11% સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું હોય છે, પરંતુ નવસારીમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા. જાણે પોલીસને કાયદો તોડવાનો પરવાનો મળી ગયો હોય તેમ નવસારીના કેટલાક પોલીસ કર્મીઓએ છાકતા બની લોકોની ઊંઘ હરામ કરી. થયું એવું કે નવસારીના બિલીમોરામાં સ્ટેટ વિજિલન્સમાં ફરજ બજાવતો કર્મી પોતાના જન્મદિવસની ઉજવણીના જશ્નમાં ભાન ભૂલ્યો. હોશમાં ને હોશમાં ચીખલી ખેરગામ રોડ પર જાહેરમાં કેક કાપી ઉજવણી કરી. એટલું જ નહીં, ઉજવણીના નશામાં છાટકા બનેલા આ પોલીસ કર્મીઓએ અડધી રાતે લોકોની ઊંઘની ચિંતા કર્યા વગર રાત્રે જાહેરમાં ડીજેના તાલે ઝૂમ્યા. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જાહેરનામાનો ભંગ કરતા લોકોને પકડતી પોલીસ જ કાયદાનું પાલન ભૂલી ગઈ કે પછી વસંત ઔદીગર.